હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું પીએસઆઈ ભરતી પેપર લીક મામલે. મામલો ગરમાયો. કરાઈ પોલીસ અકાદમીમાં બોગસ પીએસઆઈનો મામલો. તાલીમ અકાદમીની બેદરકારી અંગે સેન્ટ્રલ આઈબીએ રિપોર્ટ કર્યો. કરાઈ પોલીસ અકાદમીમાં તાલીમ લેવા આવેલા નકલી પીએસઆઈનો મામલો સામે આવ્યા બાદ તાલીમ અકાદમીમાં ચાલતી અનેક ગંભીર બેદરકારી સામે આવી છે, ત્યારે આ બાબતની ગંભીર નોંધ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા લેવામાં આવી છે. કોઈ આતંકી કે દેશ વિરોધી તત્વો ઘૂસી જાય તો મોટું જોખમ થઈ શકે તે બાબતનો રિપોર્ટમાં ઉલ્લેખ, તેમજ આ સંદર્ભમાં રિપોર્ટ પણ સેન્ટ્રલ આઈબી દ્વારા તૈયાર કરાયો છે, જેમાં નોંધ કરવામાં આવી છે કે બોગસ કોલ લેટરને આધારે અકાદમીમાં નકલી પીએસઆઈ મેળવીને પ્રવેશ કર્યો હતો. એ રીતે જો કોઈ આતંકી કે દેશ વિરોધી તત્વો પોલીસ વિભાગ માટે અતિ મહત્વના ગણાતા પોલીસ તાલીમ કેન્દ્રમાં ઘૂસી જાય તો ગુજરાતમાં સુરક્ષા જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે. તેથી બેદરકારીના કારણે ગુજરાત પોલીસને સતર્ક થવાની જરૂર છે. જે રિપોર્ટ દિલ્હી ખાતે સબમિટ કરવામાં આવ્યો છે, ગાંધીનગર જિલ્લામાં આવેલી કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈની પરીક્ષા પાસ કરીને બોગસ લેટરને આધારે મયુર તરવી નામનો યુવક 1.5 મહિના સુધી કરાઈ એકેડમીમાં તાલીમ લેતો રહ્યો. જો કે યુવરાજસિંહ જાડેજાએ આ બાબતનો ઘટસ્ફોટ કરતા તંત્ર દોડતું થયું અને પગારના સમયે શંકા હોવાનું કારણ આપીને મયુર તરવીને ઝડપીને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા કે તેમણે એક સોફ્ટવેરની મદદથી એક ઉમેદવારના નામે તેનું નામ ઉમેરીને કરાઈ એકેડમીમાં ઘૂસ્યો હતો, માટે વેરિફિકેશનની જવાબદારી ધરાવતા અધિકારીઓની બેદરકારી છતી થઈ હતી. આ માટે ગુજરાત પોલીસને અનેક સૂચનો કરવામાં આવ્યા છે અને સેન્ટ્રલ આઈબીને પણ આ અંગે પણ જાણ કરવામાં આવી છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.